नमस्कार। प्रेम एटले प्रेम एमा न होय कारण ने केम, प्रेम एटले प्रेम एमा न होय शंका ने भ्रम। कोई पूछे प्रेम एटले शू, तो के सूर्यना हृदय में दृष्टि करवा जेवी वात छे, एमा अंधापो आवी शके, पण एटलू चौक्कस छे के ए अंधापो अंदरना प्रकाश ने जगाड़तो होय छे। रजनीशजी हमेशा एवं कहे कि व्यक्ति ने जीवन में एकाद वार तो प्रेम थवो जोईए, एनो अनुभव थवो जोईए। प्रेम व्यक्ति ने जीवंत राखे छे। जीवता होवू अने जीवंत होवू एमा धुम्मस अने धुमाड़ा जेटलो फरक होय छे। प्रेम व्यक्ति ने वहेतो राखे छे। जे बंधाई जाय छे ते गंधाई जाय छे। प्रेमनी अनुभूति ए जीवंत અને વહેવાની ઘટનાક્રમ સાથે જોડાયેલી છે। આપણી ભાષાના સાહિત્યમાં, આપણી કવિતામાં, આપણી ગઝલોમાં અને ઉર્દુ સાહિત્ય, હિન્દી સાહિત્ય, ગીત અને ગઝલોમાં પણ પ્રેમની અદ્ભુત અભિવ્યક્તિઓ આપણે માણી છે। પણ વાત ગમે તે હોય, પ્રેમની અભિવ્યક્તિના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક ચાંદ રહેલો છે, ચંદ્ર રહેલો છે। કવિઓને માટે, શાયરોને માટે ચંદ્ર એક એવું પ્રતીક છે કે જે પ્રેમની અભિવ્યક્તિના કેન્દ્રમાં આવી જાય છે। આપણી ગુજરાતી ભાષામાં અવિનાશભાઈએ સરસ વાત લખી કે તમારું રૂપ ચોરી કોઈએ ચાંદો બનાવ્યો છે, તમારું રૂપ ચોરી કોઈએ ચાંદો બનાવ્યો છે, તમારા સૂરમાંથી મોરનો કલશોર છાયો છે, તમારા વાળમાંથી ગગન કેરો ઘુમ્મટ ઘડાયો છે, તમારી ચાલમાં તો ફૂલનો ઢગલો સમાયો છે, તમારી ચાલમાં તો ફૂલનો ઢગલો સમાયો છે। તો અહીંયા પણ કવિ કહે છે કે તમારું રૂપ ચોરી કોઈએ ચાંદો બનાવ્યો છે। તો મુકેશ જોશીની અભિવ્યક્તિ આ શ્રેણીમાં સહેજ જુદી પડે કે પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, ફક્ત હૃદયની વચ્ચે કટારી જોઈએ, ફક્ત હૃદયની વચ્ચે કટારી જોઈએ। ને છોકરીને શ્રીહરિમાં સામ્યતા, છોકરીને શ્રીહરિમાં સામ્યતા, બેઉને પૂજારી જોઈએ, છોકરીને શ્રીહરિમાં સામ્યતા, બેઉને પૂજારી જોઈએ। ને વાત હવે આવે છે કે તમે જો અગાશી ઉપર સુવાના હોવ તો, તમે જો અગાશી ઉપર સુવાના હોવ તો મારે ચાંદ ઉપર પથારી જોઈએ, તમે જો અગાશી ઉપર સુવાના હોવ તો મારે ચાંદ ઉપર પથારી જોઈએ। ચાંદની વાતો આજે કરવાની છે, ત્યારે આપ સૌ જાણો છો કે આજે શરદ પૂર્ણિમા છે। આપણા સનાતન ધર્મમાં 12 પૂર્ણિમાઓ, એમાં પણ શરદની પૂર્ણિમા એ પ્રેમની અભિવ્યક્તિનું પ્રતીક બને છે। શરદ ઋતુ એની એક તાસીર છે કે બપોરે ગરમી પડે ને રાત્રે શીતળતા પ્રસરે। પ્રેમમાં પણ શરૂઆતમાં ગરમીનો, લાજવાનો અનુભવ થાય અને જેમ જેમ ફૂલોની પાંખડીમાં, પ્રણયની પાંખડીમાં વ્યક્તિ પ્રવેશ કરતો જાય, પછી એને ચાંદનીનો અનુભવ થાય। મુકુલ ચોકસીએ લખ્યું કે ચાહવામાં હૂંફ હોય છે કેવળ અમુક માત્રા સુધી, એ પછી નર્યું આડેધડ દજાતું હોય છે। પ્રણયની કુંડળીના બે જ ગ્રહો છે, મિલન અને વિરહ। વિરહ એ નિશ્ચિત મિલનનો યોગ સિદ્ધ કરે અને મિલન એ નિશ્ચિત વિરહનો યોગ સિદ્ધ કરે। જ્યાં મેળાપ છે ત્યાં વિખૂટા પડવાનું આવે છે। છૂટા પડતી વખતે બોલવાનું શું, શબ્દોને હૈયાથી ખોલવાનું શું। તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે, દીવો કર્યા પછી તિમિરને ગવાય છે। જવાહર બક્ષી કે તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે, દીવો કર્યા પછી તિમિરને ગવાય છે। લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં, ઘરમાંથી બહાર આવતા થાકી જવાય છે। ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં,
ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે તો શૂન્ય પાલનપુરી લખે કે એ પ્રેમની ઇજ્જત કોળી છે જે પ્રેમ જગે બદનામ નથી ઉઠચાલ દીવાના જ્યાં બુદ્ધિ હોય ત્યાં આપણો કોઈ કામ નથી આ તો હૈયાનો વિષય છે સંવેદનાનો વિષય છે પ્રેમ ભક્તિ પૂજા એમાં પાતળો ભેદ હોય છે પાતળી ભેદ રેખા હોય છે પ્રેમ રાધાનો પ્રેમ મીરાનો પણ વચ્ચે ભક્તિનો ભેદ આવે છે સરસ ચિંતકે વાત કરી છે કે આખા વિશ્વનું સાહિત્ય નાશ પામે પણ રાધાજીનો પ્રેમ કાલિદાસનું સાહિત્ય અને વેદવ્યાસનું સાહિત્ય જો બચી જાય તો વિશ્વ એ કશું ગુમાવવાનું રહેતું નથી બરસાને વાલી રાધા એ પ્રેમનું એવું પ્રતીક બની ગયા કે આજે પણ 5,500 વર્ષ થયા આપણા હૃદયમાં પલાઠી વાળીને સ્થાન ભોગવે છે એ વ્રજભૂમિ એ વ્રજવાસી કૃષ્ણ એની પ્રતીક્ષા અને રાધા કવિ દેવજી મોડા લખે કે વેળ તણા વેણને થંભાવી રાખી મારે આવડીને આવડી રહેવું મારે તો આયખાના અંત લગી મારા કાનજીની રાધાડી રહેવું કવિ ક્યારેક આંખો સાથે પણ ચંદ્રની વાત કરતા હોય છે મનોજ ખંડેરિયા એમની કવિતામાં સરસ વાત લખે કે બીજમાંથી સિદ્ધિ પૂનમ લઈ દે વાત ચંદ્રની આવે છે બીજનો ચંદ્ર એટલે નમેલી પાપણ ઝૂકેલી પાપણ શરમથી ઝૂકેલી પાપણ બીજમાંથી સિદ્ધિ પૂનમ દઈ દે સહેજ નમેલી પાપણ ખોલી નાખ બાર વાયસું છે અમથુંક અડકાડી બાર વાયસું છે અમથુંક અડકાડી જીવતરની આ બંધ ડેલી ખોલી નાખ તો અહીંયા પણ અભિવ્યક્તિમાં બીજનો ચંદ્ર અને પૂનમનો ચંદ્ર એની વાત આવી શરદની પૂર્ણિમા શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો વાદળ વિખરાયા અને અજવાળા આવ્યા અગ્નિએ ગોખે ગોખે દીવા પ્રગટાવ્યા નવરાત્રિનો ઉત્સવ ઉજવાય આકાશ ચોખ્ખું થાય વાદળો ખસી ગયા હોય અને સીધો અને સ્પષ્ટ ચંદ્ર શીતળ ચંદ્ર એની ચાંદની લેલાતી હોય એની ચાંદનીના કિરણોનો આરોગ્ય સાથે સંબંધ સિદ્ધ થયો છે એટલે આપણે ત્યાં દૂધ પૌવા ખાવાનો રિવાજ છે રાત્રે અગાશીમાં ચાળણીથી ઢાંકીને દૂધ પૌવા ચંદ્રમાની ચાંદનીના કિરણો એમાં પડે અને શરદ પૂનમની ચાંદની તો કેવી હોય જાણે પગમાં ઝાંઝર પહેરીને ગલીમાં રૂમઝૂમ લટાર મારવા કોઈ નારી નીકળી હોય એવી અદ્ભુત અનુભૂતિની આ રાત્રિ છે ત્યારે ઉર્દુ સાહિત્યની અંદર પણ સરસ વાત કરવામાં આવે છે કે રાહ ઇલાહાબાદી અનુપજીનું સ્વરાંકન છે કે ચાંદ અંગડાઈયા લે રહા હૈ ચાંદની મુસ્કુરાને લગી હૈ ચાંદ અંગડાઈયા લે રહા હૈ ચાંદની મુસ્કુરાને લગી હૈ એક ભૂલી હુઈ સી કહાની ફિર મુજે યાદ આને લગી હૈ ચાંદ અંગડાઈયા લે રહા હૈ તો એક શાયરે સરસ વાત લખી છે કે છત પે ન જાયા કરો રમઝાન કે દિન પર છત પે ન જાયા કરો રમઝાન કે દિન પર રોઝા ન તોડ દે કોઈ ચાંદ સમજ કર રોઝા ન તોડ દે કોઈ ચાંદ સમજ કર અને એક નયા ચાંદ જમાને કો દિખાના હોગા ઉનકે ચહેરે પે જો ઘૂંઘટ હૈ હટાના હોગા એક નયા ચાંદ જમાને કો દિખાના હોગા ઉનકે ચહેરે પે જો ઘૂંઘટ હૈ હટાના હોગા અને મુમતાઝ રાશિદ સાહેબ એમની ગઝલમાં લખે છે પંકજ ઉદાસનું સ્વરાંકન છે દિન કે જલતે હુએ લમ્હો કો ગુજ
गुजर जाने दो, दिन के जलते हुए लम्हों को गुजर जाने दो। चांद निकलेगा तो हम देखेंगे सूरत उसकी, झील में चांद नजर आए सी हसरत उसकी। कब से आँखों में लिए बैठा हूँ सूरत उसकी। तो आवी अभिव्यक्तिओ उर्दू गजल में पण आपणने मळे छे, अने आखी वात ने पूरी करवा माटे कैफ भोपालीनो शेर जगजीत सिंहनी गजल एनू पण स्मरण थाय। तेरा चेहरा कितना सुहाना लगता है, तेरे आगे चांद पुराना लगता है। तेरा चेहरा कितना सुहाना लगता है। वीडियस एंटरटेनमेंट सौ स्वजनों शुभेच्छकों अने मित्रों ने शरद पूर्णिमा की शुभकामना पाठवे छे। नमस्कार।